હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું સેન્ડી નોલેજ યુટ્યુબ ચેનલમાં. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, તેમજ બાજુના બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, જેથી આવનારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પ્રથમ તમારા મોબાઈલમાં આવી જશે. મિત્રો, આપણે અગાઉ જે 3-4 વિડીયો બનાવેલ છે તે જીએસઆરટીસી નિગમને લગતી માહિતીના આપેલા છે. આજે આપણે એક નવા ટોપિક તરફ જઈ રહ્યા છે અને આ ટોપિકમાંથી લગભગ 5-6 માર્કના પ્રશ્નો તમને બેઠા બેઠા પૂછાઈ શકે છે. તો આજે લગભગ 25-20 જેટલા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ. તો વધારે સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, મોબાઈલની સ્ક્રીન પર તમે જોઈ શકો છો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન કે કંડક્ટરની નોકરી મેળવવા માટે વય મર્યાદા કેટલી હોવી જોઈએ. મિત્રો, આ પ્રશ્ન ઘણો ઉપયોગી છે અને ખાસ તમને ખ્યાલ જ હશે. તો 18-45 વર્ષની ઉંમર હોય ત્યાં સુધી તમે કંડક્ટરમાં એપ્લાય કરી શકો છો. આગળ વાત કરીએ બીજા નંબરના પ્રશ્નની કે કંડક્ટરનો ગુજરાતીમાં અર્થ શું થાય છે. મિત્રો, તમને કંડક્ટર બોલવામાં ઘણીવાર આવ્યું હશે પણ તેનો ગુજરાતીનો અર્થ ખ્યાલ નહીં હોય, તો તમે જાણી લો કંડક્ટરનો ગુજરાતી અર્થ વાહક થાય છે. ત્યારબાદ ત્રીજા નંબરના પ્રશ્નની વાત કરીએ કે જીએસઆરટીસી કંડક્ટરની નોકરી મેળવવા માટે મિનિમમ શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ. તો એસએસસી એટલે કે 10 પાસ હોય તો તમે એપ્લાય કરી શકો છો, પરંતુ 10 પાસનો કોઈ ચાન્સ રહેતો નથી. આગળ વાત કરીએ ચોથા નંબરના પ્રશ્નની કે બસ સ્ટેશન પર બસની ઉપરના ભાગે જે માલ સામાન ચડાવે છે તેને શું કહેવામાં આવે છે. તો તેને હમાલી કહેવામાં આવે છે. તેના પછી એક સ્પેશિયલ હમાલીનું લાયસન્સ પણ હોય છે. ત્યારબાદ મિત્રો, આગળ વાત કરીએ 5મા નંબરના પ્રશ્નની કે કંડક્ટરની રજા પર જાય અથવા તો કંડક્ટર રજા પર જાય ત્યારે ફરિયાદ પોથી કોને પ્રસ્તુત કરે છે, સુપ્રત કરે છે, એટલે તેની જગ્યાએ કોને ફરિયાદ પોથી દાખવે છે. તો તેનો જવાબ થાય છે સ્ટેન્ડ ઇન્ચાર્જને. આગળ વાત કરીએ 6 નંબરના પ્રશ્નની કે અકસ્માતને વખતે મુસાફરોને પ્રાથમિક સારવાર કોને આપવાની હોય છે. આ મિત્રો ઘણો બધો અગત્યનો પ્રશ્ન છે. આપણે પ્રાથમિક સારવારને લગતા જે કાંઈ પ્રશ્નો છે તેની પણ ભવિષ્યમાં વિડીયો તેના પણ આવશે, પણ અત્યારે માહિતી માટે જાણી લો 6 નંબરનો પ્રશ્ન કે અકસ્માત સમયે જો કોઈ મુસાફરોને કંઈક તકલીફ થાય તો તેને પ્રાથમિક સારવાર આપવાનું કામ પણ કંડક્ટર કરતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ 7મા નંબરના પ્રશ્નની કે પાર્સલની હેરફેર માટે કંડક્ટર માટે રહેલ પત્રક તેને શું કહેવામાં આવે છે. તો તે પત્રકનું નામ છે કંડક્ટર પાર્સલ સમરી. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ 8મા નંબરના પ્રશ્નની કે બસના સાપરા પર વહન કરવામાં આવતી વસ્તુઓ કયા નામે ઓળખાય છે. તો તેને પાર્સલ કહેવામાં આવશે. જે આપણે સાથે લઈ જઈએ છીએ તેને પાર્સલ કહેવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આગળ 9મા નંબરના પ્રશ્નની કે ધારાસભ્યો તથા સંસદ સભ્યો માટે અનામત સીટ નંબર. મિત્રો, દરેક બસમાં 2 સીટો ધારાસભ્યની હોય છે તેમજ અનામતની હોય છે, તો એ કઈક નંબરની સીટો તેની હોય છે. તો આ એક મિત્રો ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન છે 9મા ક્રમાંકનો કે 12 નંબર અને 13 નંબરની સીટ જે હોય છે તે ધારાસભ્ય અને સંસદ સભ્યો માટે હોય છે. આગળ વાત કરીએ 10મા નંબરના પ્રશ્નની કે બસ ઊભી રાખવા માટે કંડક્ટર કેટલી બેલ મારે છે. આ તો ખ્યાલ જ હશે, તો એક બેલ મારે છે. ત્યારબાદ 11મા નંબરનો પ્રશ્ન કે બસ ચાલુ કરવા માટે કંડક્ટર કેટલી બેલ મારે છે. તો બસ ચાલુ કરવા માટે 2 બેલ મારે છે, તેમજ બસ ઊભી રાખવા માટે 1 બેલ મારે છે. ત્યારબાદ 12મા નંબરનો પ્રશ્ન કે બસ રૂટ દરમિયાન બ્રેકડાઉન થાય તો કંડક્ટરે ક્યાં જાણ કરવી પડે, એટલે કે રૂટ દરમિયાન જો બસમાં કંઈક ખામી ઉત્પન્ન થાય તો કઈ જગ્યાએ જાણ કરવાની હોય છે કંડક્ટરે. તો ડેપો મેનેજરમાં અથવા તો ડેપો જે પોતપોતાના જિલ્લામાં ડેપો આવેલો હોય છે ત્યાં સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ 13મા નંબરનો પ્રશ્ન કે રૂટ પરના ટોલ ટેક્સ બૂથ પર ટોલ ટેક્સની રકમ કોણ ચૂકવે છે. તો તે રકમ કંડક્ટર ચૂકવે છે, જેનો ખ્યાલ જ છે તમને મિત્રો. ત્યારબાદ 14મા નંબરનો પ્રશ્ન કે ગુજરાત એસટી બસમાં પુખ્ત વયના મુસાફર માટે કેટલું લગેજ ફ્રી છે. મિત્રો, તમે મુસાફરી કરતા હોય જ્યાં સુધી તમારી પાસે 25 કિલો સુધીનું લગેજ સાથે હોય, એટલે કે પાર્સલ હોય, ત્યાં સુધી તેની કોઈ ફી ઉઘરાવવામાં આવતી નથી. પરંતુ જો તમે 25 કિલોથી વધુનું પાર્સલ હોય તો તમારે તેની નોખી ટિકિટ લેવી પડે છે. તો અહીં પ્રશ્ન આપેલો છે કે ગુજરાત એસટી બસમાં પુખ્ત વયના મુસાફર માટે કેટલું લગેજ ફ્રી છે. તો 25 કિલા જેટલું લગેજ ફ્રી રહે છે. ત્યારબાદ 15મા નંબરનો પ્રશ્ન કે 3 કિલોમીટરથી ઓછા અંતર માટે ભાડાપત્રકમાં કઈ નિશાની કરવામાં આવે છે. તો 3 કિલોમીટરથી જો તમારે ઓછું અંતર કાપવાનું હોય તો તેના માટે સોરસની નિશાની કરવામાં આવશે. ત્યારબાદ 16મા નંબરનો પ્રશ્ન કે બસમાં શેની મનાય છે. મિત્રો, બસમાં ધૂમ્રપાનની મનાય છે. ત્યાં બોર્ડ પણ મારેલું હોય છે બસ ઉપર કે ધૂમ્રપાનની સખ્ત મનાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ 17મા નંબરના પ્રશ્નની કે પ્રવાસ દરમિયાન મુસાફર સાથે રહેલ માલ સામાનને શું કહેવાય છે. મિત્રો, આપણે તો તેને પાર્સલ કહેતા હોય છે પણ તેનો મુખ્ય અર્થ લગેજ થાય છે. તો પ્રવાસ દરમિયાન મુસાફર સાથે રહેલ માલસામાનને લગેજ કહેવામાં આવશે. ત્યારબાદ 18મા નંબરનો પ્રશ્ન કે ફરિયાદ પોથીમાં નોંધાયેલ ફરિયાદને કંડક્ટર ક્યાં મોકલે છે. કોઈ ફરિયાદ આવી હોય કંડક્ટરની તો જે ફરિયાદ પોથી છે તે કઈ જગ્યાએ મોકલવામાં આવે છે. તો હેડક્વાર્ટર ડેપો, એટલે ડેપોનું જે હેડક્વાર્ટર હોય ત્યાં તેની ફરિયાદ પોથી રજૂ કરવામાં આવશે. ત્યારબાદ 19મા નંબરનો પ્રશ્ન
કે બસ ઉપાડતા પહેલાં ટ્રાફિક કંટ્રોલર પાસે શું લખાવવું પડે છે. મિત્રો, દરેક બસનો અલગ અલગ જે બસ કંડક્ટર હોય છે તેને તેનો સૌ પ્રથમ ટ્રાફિક કંટ્રોલર પાસે જઈ અને જે કંડક્ટર હોય છે તેનો બેઝ નંબર લખાવવાનો હોય છે અને ત્યારબાદ બસ શરૂ કરવાની હોય છે. તો આ એક મહત્ત્વનો પ્રશ્ન થઈ પડે છે કે બસ ઉપાડતા પહેલાં ટ્રાફિક કંટ્રોલર પાસે શું લખાવવું પડે છે. તો તેનો બેઝ નંબર એટલે કે લાયસન્સની અંદર જે તમારો બેઝ નંબર હોય કંડક્ટર બનો, ત્યારબાદ તમને લાયસન્સ આપવામાં આવશે, તેની અંદર એક બેઝ નંબર આપવામાં આવશે. આ બેઝ નંબરની જાણ કરવાની રહેશે. મિત્રો, આગળ વાત કરીએ 20મા નંબરના પ્રશ્નની કે કંડક્ટર લેસ બસમાં ટિકિટ આપવાનું કામ કોણ કરે છે. એટલે કે ઘણી બધી એવી અત્યારે મિની બસો આવે છે જેમાં કંડક્ટર હોતો નથી, તો જ્યારે કંડક્ટરની ગેરહાજરી હોય છે ત્યારે જ્યાં ટિકિટ આપવાનું કામ કોના દ્વારા કરવામાં આવશે. તો આ ઇઝી પ્રશ્ન છે, ડ્રાઈવર દ્વારા. ત્યારબાદ 21મા નંબરનો પ્રશ્ન કે બસ ઉપાડતા પહેલાં કંડક્ટરે શું કરવું જોઈએ. તો સૌથી પ્રથમ તો તેનો દરવાજો બંધ કરી અને સેફ્ટી લેચ લગાવી જોઈએ. ત્યારબાદ 22મા નંબરનો પ્રશ્ન કે ડ્રાઈવર લોગ સીટ માટે જીએસઆરટીસીમાં કયું પત્રક વપરાય છે. આ તો મિત્રો પત્રક અંદરની વાત છે, જે અંદર બધા જ ડોક્યુમેન્ટ તેમજ જીએસઆરટીસીનું જે પત્રક હોય છે તેના શું નામે ઓળખવામાં આવશે, તો તેને T1ના નામે ઓળખવામાં આવશે. ત્યારબાદ છેલ્લો આજના દિવસનો પ્રશ્ન અને 23મો પ્રશ્ન કે બસ સ્ટેશનમાં બસને પાછી લેવરાવવાની પદ્ધતિનું નામ શું હોય છે. મિત્રો, કંડક્ટર હોય છે તે તૂટક તૂટક બેલ મારીને જે બસને રિવર્સમાં લેવરાવે છે તેવી પદ્ધતિને રિવર્સિંગ પ્રોસિજર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે 23 જેટલા મોસ્ટ એમપી પ્રશ્નની વાત કરી છે. આવનારા સમયમાં આપણે વધુ પણ પ્રશ્નો જોઈશું. આ છે કંડક્ટરની ફરજો અને તેની કામગીરી. કંડક્ટરની ફરજો અને કામગીરીના લગભગ 100થી પણ વધારે પ્રશ્નો છે, તો રોજ આપણે 25-30 જેટલા પ્રશ્નોની ચર્ચા કરીશું. ચેનલમાં નવા હોય તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, તેમજ બાજુમાં બેલ આઇકન પર પ્રેસ કરી દો. કંડક્ટરને લગતી તમામ માહિતી જેમ કે નિગમના દાખલા, ભાડાના દાખલા, કમ્પ્યુટરને લગતી માહિતી. મિત્રો, કમ્પ્યુટર તમારા સિલેબસમાં 20 માર્કનું રહેવાનું છે, તો કમ્પ્યુટરને લગતા MCQ પણ આ ચેનલમાં ટૂંક સમયમાં આવશે, તો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તેમજ નિગમને લગતી માહિતી, ફરજો છે, સંપૂર્ણ માહિતી તમને અમારી ચેનલમાં મળી રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. ટેલિગ્રામ ચેનલમાં જો જોડાવવાનું ઈચ્છતા હોય તો તેની પણ લિંક નીચે છે, તેમજ ઇન્સ્ટાગ્રામની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે.